મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અરવલ્લીમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડાસાના બોલેન્દ્રુ કૃષ્ણાશ્રમની બહાર કારમાં અચાનક આગ લાગી હતી. સીએનજી કારમાં અચાનક આગ લાગવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જોકે કારમાં આગ લાગવાની ઘટનામાં દંપતીનો આબાદ બચાવ થયો હતો અને કારમાં આગ લાગવાથી લોકોનું ટોળું પણ ઉમટી પડ્યું હતું. તો બોલેન્દ્રુના કૃષ્ણાશ્રમની કારમાં આગની ઘટના સામે આવી છે. સીએનજી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જે ઘટના સામે આવી છે, અરવલ્લીના મોડાસામાં અચાનક જ કારમાં આગ લાગી હતી. તો સાથે જ ઘટના સ્થળે અન્ય લોકો પણ ઉપસ્થિત હતા. કારમાં આગ લાગતાની સાથે જ દોડધામ પણ મચી ગઈ હતી. તો આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે રીતે કારમાં બેઠેલા દંપતીનો આબાદ બચાવ થયો છે. કારે જે રીતે આગની ઘટના કારમાં સામે આવી છે તેને જોતા ક્યાંક ને ક્યાંક દંપતીનો આબાદ બચાવ થયો છે. આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા તસ્લીમ. તસ્લીમ, જે રીતે કારમાં આગ લાગી છે તે પાછળનું કારણ શું છે, નુકસાન છે કે નહીં? મોડાસાના બોલુંદ્રા આશ્રમ પાસે સીએનજી કારમાં એક દંપતી સવાર હતી ત્યારે અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આ કારમાં આગ લાગી હતી. સદનસીબે આ દંપતી ને જાનહાનિ થઈ નથી. સમય સૂચકતા વાપરીને આ દંપતી કારમાંથી બહાર આવ્યું હતું. આ કાર 10 જ મિનિટમાં ભડકી પડી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને આ કારમાં આગ લાગવાનું કારણ શોધી રહી હતી. જી બિલકુલ તસ્લીમ, સમગ્ર વિગત બદલ આભાર. તો સીએનજી કારમાં અચાનક જ આગ લાગી હતી. દંપતીનો આબાદ બચાવ થયો છે.